નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જીકેન કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજના વિડીયોમાં આપણે જોઈશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જનરલ નોલેજના 10 પ્રશ્નો અને તેના જવાબો. દરેક પ્રશ્ન માટે તમને આપવામાં આવશે 5 સેકન્ડનો સમય, અને જવાબ ખબર હોય તો જવાબ કોમેન્ટ કરતા જજો. મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ અને હજી સુધીમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઇકોનને પણ પ્રેસ કરી દેજો. તો મિત્રો, ચાલો હવે જોઈએ આપણે જનરલ નોલેજના પ્રશ્નો. પહેલો પ્રશ્ન તમારા માટે કે કયા દેશમાં પુરુષોને 2 લગ્ન ના કરવા પર સજા મળે છે. એટલે કે દરેક પુરુષે 2 લગ્ન કરવા પડે છે, જો 2 લગ્ન ના કરે તો તેને સજા આપવામાં આવે છે. મિત્રો, આનો જવાબ છે આફ્રિકી દેશ ઇરિટ્રિયામાં. જે ઇરિટ્રિયા નામનો દેશ છે તેની અંદર પુરુષે ફરજિયાત 2 લગ્ન કરવા પડે છે. પ્રશ્ન નંબર 2 કે એવું કયું જાનવર છે જે ઘાયલ થાય ત્યારે માણસની જેમ રડે છે. મિત્રો, આનો જવાબ છે ભાલુ. ભાલુ જ્યારે ઘાયલ થાય ત્યારે માણસની જેમ રડે છે. પ્રશ્ન નંબર 3 કે રસગુલ્લાને ઇંગ્લિશમાં શું કહે છે. મિત્રો, જવાબ છે સિરપ બોલ્સ. સિરપ બોલ્સ કહેવામાં આવે છે રસગુલ્લાને ઇંગ્લિશમાં. હવે જોઈએ પ્રશ્ન નંબર 4 કે પબજીનું ફૂલ ફોર્મ શું છે. જે પબજી ગેમ છે તેનું ફૂલ ફોર્મ શું છે. તો મિત્રો, આનો જવાબ છે પબજીનો મતલબ થાય છે પ્લેયર અનનોન્સ બેટલ ગ્રાઉન્ડ. હવે જોઈએ પ્રશ્ન નંબર 5 કે એવો કયો દેશ છે જ્યાં એક પણ મચ્છર નથી. તો મિત્રો, આનો જવાબ છે આઇસલેન્ડ. આઇસલેન્ડ દેશની અંદર એક પણ મચ્છર જોવા મળતું નથી. હવે જોઈએ પ્રશ્ન નંબર 6 કે કયા દેશમાં જીન્સ પહેરવા પર સજા આપવામાં આવે છે. એટલે કે જીન્સ ઉપર પ્રતિબંધ છે કયા દેશની અંદર. તો મિત્રો, આનો જવાબ છે નોર્થ કોરિયા. નોર્થ કોરિયાની અંદર જીન્સ પહેરવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવેલો છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 7 કે દુનિયામાં સૌથી વધુ ઇન્ટરનેટની સ્પીડ કયા દેશમાં આપવામાં આવે છે. તો મિત્રો, આનો જવાબ છે દક્ષિણ કોરિયા. દક્ષિણ કોરિયાની અંદર દુનિયાની સૌથી વધારે ઇન્ટરનેટની સ્પીડ આવે છે. અને હાલમાં વાત કરીએ તો મિત્રો, એવરેજ સ્પીડની વાત કરીએ તો દક્ષિણ કોરિયામાં એવરેજ સ્પીડ 20-25 MBPSની છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 8 કે દુનિયામાં સૌથી પહેલા પરમાણુ બોમ્બ કયા દેશમાં બનાવવામાં આવ્યો. તો મિત્રો, જવાબ છે પરમાણુની શોધ અમેરિકી મૂળના વૈજ્ઞાનિક જુલિયસ રોબર્ટ ઓપેનહાઈમરે કરી હતી. હવે જોઈએ પ્રશ્ન નંબર 9 કે હાથીના મોંમાં કેટલા દાંત હોય છે. તો મિત્રો, જવાબ છે મોંની અંદર 24 દાંત અને બહાર 2 મોટા દાંત. હાથીની અંદર મોઢાની અંદર 24 દાંત હોય છે નાના, અને 2 જે દેખાય છે તે મોટા દાંત બહાર હોય છે 2, એટલે કે ટોટલ 26 દાંત હોય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 10 કે સિમનું ફૂલ ફોર્મ શું છે. મોબાઈલની અંદર આપણે સિમ કાર્ડ યુઝ કરીએ છીએ તો સિમનું ફૂલ ફોર્મ શું છે. તો મિત્રો, સિમનો મતલબ થાય છે સબસ્ક્રાઈબર આઈડેન્ટિટી મોડ્યુલ. સબસ્ક્રાઈબર આઈડેન્ટિટી મોડ્યુલ. તો મિત્રો, આ હતા 10 જનરલ નોલેજના પ્રશ્નો. મિત્રો, ગયા વખતે મેં તમને પ્રશ્ન પૂછેલો હતો કે આખી દુનિયામાં કુલ કેટલા દેશ છે. તો મિત્રો, આનો સાચો જવાબ છે 240થી વધુ દેશ છે, પણ યુએસ મુજબ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ મુજબ
હાલમાં 195 દેશ છે. હવે જોઈએ મિત્રો આજનો પ્રશ્ન તમારા માટે કે ભાભીને ઇંગ્લિશમાં શું કહે છે. આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં લખીને બતાવવાનો છે કે ભાભીને ઇંગ્લિશમાં શું કહે છે. તો મિત્રો આ હતા મજેદાર જનરલ નોલેજના પ્રશ્નો અને તેના જવાબો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે. કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય સરકારી નોકરી માટેની જેના માટે જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે, તો આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે મિત્રો. ખાસ કરીને એટલા માટે આપણે વિડીયો બનાવીએ છીએ કે આપણા બધા લોકોનું જનરલ નોલેજમાં વધારો થાય, સામાન્ય જ્ઞાનની અંદર વૃદ્ધિ થાય. એટલા માટે ખાસ કરીને વિડીયોને શેર કરજો, પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા વોટ્સઅપ ફેસબુક ગ્રુપની અંદર વિડીયોને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને આવા જ નવા નવા પ્રશ્નો અને તેના જવાબો જનરલ નોલેજના જોવા માટે જાણવા માટે અમારી ચેનલ જીકેએન કરંટ અફેર્સને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દો કે જેથી કરીને જ્યારે પણ નવા નવા વિડીયોઝ આવે તો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. તો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.